વલસાડ વકીલ મંડળના હોદ્દેદારોની ટર્મ પૂરી થતાં યોજાયેલી ચૂંટણીમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। વલસાડ કોર્ટ ખાતે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે અમિતકુમાર ગુપ્તા તથા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ વાજપાઈ અને વિશાલ પટેલ તેમજ સેક્રેટરી તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી હતી। નવા વરણી થયેલા હોદ્દેદારોને વકીલ મંડળના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા। વલસાડ વકીલ મંડળ વલસાડમાં પ્રમુખ તરીકે નિમણૂક પામું છું। દી વલસાડ વકીલ મંડળ વલસાડ એ મારું ગ્રુપ છે, અમારા મંડળનું નામ છે। માનનીય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જે ચૂંટણીની તારીખ સમગ્ર ગુજરાતમાં આપવામાં આવી હતી, તે જ દિવસે અમે પણ ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ કરી। મુખ્ય ચૂંટણી અધિક્ષક અને મદદની ચૂંટણી અધિક્ષક મનોજભાઈ વિશ્વકર્મા અને અવિનાશ ડી ગુપ્તા એમના ચૂંટણી મુજબના જે પ્રક્રિયાના ચાર્ટ એમણે બહાર પાડ્યા તે મુજબ ફોર્મો ભરાયા, ફોર્મો ખેંચાવવાની પ્રક્રિયાઓ થઈ અને સરવાળે જેટલા હોદ્દાઓ હતા અમારામાં મંડળમાં એટલા હોદ્દાઓ મુજબના ઉમેદવારોએ પત્રક ભરતા સૌને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને કોઈપણ ટાઈપનું કોન્ટેસ્ટ થયું નથી। સર્વસંમતિથી ગ્રુપ એક પરિવાર તરીકે, મંડળ એક પરિવાર તરીકે બધાને સંમતિ આપી અને નિમણૂક થઈ છે બધાની, જેમાં પ્રમુખ તરીકે મારી એટલે અમિતકુમાર ગુપ્તાની, ઉપપ્રમુખ તરીકે વિશાલભાઈ ઠાકોર ઉમેશભાઈ વાજપેયી, સેક્રેટરી તરીકે દીપકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે જ્યોતિબેન ઝંઝવાળિયા, જતીનભાઈ પરમાર, મેનેજિંગ કમિટી તરીકે અમારા અશોકભાઈ સક્સેના, ભૂપેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ નાયક અને મીનાબેન શર્મા, ત્યારબાદ લાઇબ્રેરિયન અને ઈ લાઇબ્રેરિયન તરીકે બે પોસ્ટો હતી, જેમાં લાઇબ્રેરિયન તરીકે મયુરભાઈ મોરિયા અને ઈ લાઇબ્રેરિયન તરીકે સિરાજભાઈ સૈયદની નિમણૂક થઈ છે। આમ ઓવરઓલ શાંતિપૂર્ણ માહોલમાં આ બધી નિમણૂકો પટી છે અને હાલ બોડી અમલમાં આવી છે। જે અમારું જે વલસાડ વકીલમંડળ વલસાડ છે એ છેલ્લા 15 વર્ષથી સક્રિય છે અને તે ઉપરાંત પહેલાં મારા ફાધર જે હતા મરહૂમ યોગેશકુમાર પ્રહલાદકુમાર ગુપ્તા તેઓ પ્રમુખ હતા અને ત્યારથી લઈને આજ દિન સુધી અમારા મંડળમાં કોન્ટેસ્ટ થતા નથી, બિનહરીફ જ નિમણૂકો થાય છે અને ખૂબ જ સરસ માહોલમાં પટ્યું છે આ ઇલેક્શન અને એ બદલ હું આપ સૌનો આભાર માનું છું। હું મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું અને હું મારા મંડળના તમામ સભ્યોને બધાઈ આપું છું અને વકીલાલમમાં ખૂબ જ લાગણી અને મસ્ત માહોલ છે અત્યારે।